હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે આવી ગયો છું મારી વાડીએ અને આજે હું તમને મારું ખેતર બતાવીશ. તો ચાલો આપણે અંદર જઈએ. તો આ છે પહેલું ખેતર, કડવા પટેલ સમાજની બાજુમાં જ છે. આ જે ખાલી જગ્યા છે તે બિન ખેતી છે. તો આ છે અંદર જવાનો રસ્તો. અત્યારે ખાતર નખાઈ ગયું છે. જ્યારે વરસાદ આવશે ત્યારે આમાં મગફળીનું વાવેતર કરવાનું છે. તો આ આગળ જતા જ એક કૂવો આવે છે, તો આપણે ત્યાં જઈએ. કૂવાની બાજુમાં લીંબુનો એક છોડ છે. અત્યારે લીંબુ નથી, વરસાદ પછી આવશે. આ છે પાણીની કુંડી. કૂવામાંથી આ કુંડીમાં પાણી આવે છે. દરેક ખેતરના કૂવાની બાજુમાં કુંડી હોય છે. કુંડીમાંથી બળદ પાણી પીવે છે અને કુંડીમાંથી પાણી આખા ખેતરમાં પણ પહોંચે છે. આ છે ડીઝલ મશીન. જ્યારે સબમર્સિબલ મોટર નહોતી ત્યારે આ મશીન વડે કૂવામાંથી પાણી ખેંચવામાં આવતું હતું. અત્યારે ઉનાળો છે એટલે કૂવો ખાલી છે. 60 ફૂટનો કૂવો છે. જ્યારે ચોમાસું આવશે ત્યારે આખો ભરાઈ જાય છે. અત્યારે કૂવાની અંદર મોટર છે તો મશીનનો ઉપયોગ બંધ છે. આની અંદરથી મોટર ચાલુ બંધ થઈ છે. તો હવે હું બીજા ખેતરે જઈશ. તો આ છે બીજા ખેતરે જવાનો રસ્તો. તો અત્યારે પપ્પા બીજા ખેતરમાં ડીએપી અને એમપી ખાતર મિક્સ કરીને વાવે છે, જેને ગામડાની ભાષામાં પાયાનું ખાતર પણ કહેવામાં આવે છે. પાકને વાવતા પહેલાં આ ખાતર નાખવાથી જમીનને પોષક તત્વો મળે છે અને પાક સારો થાય છે. તો અત્યારે આવી ગયો છું કાકાના ખેતરે. સામે મકાન છે. જે લોકો બહારથી જમીન ભાગામાં રાખવા માટે આવે છે તેને રહેવા માટે હોય છે.
આ છે ટપક પરતી માટેની લાઈનો. સામે લાઈનો ગોઠવી નાખી છે, હવે તેને જમીનમાં પાથરવાની બાકી છે. આ છે ટપકની લાઈનને ફિટ કરવાના અલગ અલગ પોઈન્ટ. આ કુંડીમાં કયું જનાવર છે? નાક તો લાગતો નથી, ચિત્તર જેવું લાગે છે. તો આ છે સૌથી જૂની વાડી અને કૂવો. પહેલાના જમાનામાં જ્યારે મશીનો કે લાઇટો નહોતી ત્યારે બળદથી કૂવોને ખેંચતા અને કૂવામાંથી પાણી બહાર લાવતા, એટલે પહેલાના સમયમાં આવા કૂવા હતા. અને હજુ પણ આવો કૂવો આપણી પેટીને જોવા મળે છે, એ બહુ સારી વાત છે. અત્યારે તો આ કૂવામાં સબમર્સિબલ મોટર છે. અત્યારે ઉનાળો છે એટલે બધા ખેતર ખાલી છે, પરંતુ જ્યારે વરસાદ થશે ત્યારે પાકનું વાવેતર થશે અને ચોમાસામાં હું ફરીથી વાડીનો વિડીયો બનાવી અને તમને બતાવીશ. તો મારા વ્લોગને આયા જ હું પૂરો કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા હો.